હેલો બાળકો, શું કરો છો? બધા બાળ મિત્રો, આજે આપણે કઈક નવું શીખવાના છે. જંગલ બુક. શું છે જંગલ બુક? જો પાચાર જંગલ બુક, એમાં આપણે પ્રાણીઓ વિશે સમજ લેવાની છે. બાળ મિત્રો, આગળના ભાગમાં તમે શું શીખ્યા? ગીત શીખ્યા ને? ભાગોલે ભાઈ ભાગો, દત્તરે આવ્યું, પત્તરે આવ્યું, દત્તરે આવ્યું, પત્તરે આવ્યું, શીખ્યા ને? તો આપણે હવે પ્રાણીઓ વિશે સમજીશું. બાળકો, તમે પાઠ એકમાં પ્રાણીઓ કેવા છે, ક્યાં રહે છે, એના રંગ, કદ એ વિશે બધી સમજ મેળવી છે. તો આજે આપણે કંઈક બીજું શીખીએ. શું? કદ અને દેખાવ, અને તે પણ એમની પૂંછડી વિશે, કે કયા પ્રાણીની પૂંછડી કેવી હોય છે અને પૂંછડી નાની કે મોટી છે એ વિશે સમજીશું. દોસ્તો, આપણે આપણી આસપાસ અનેક પ્રાણીઓને જોઈએ છીએ. દરેક પ્રાણીઓનો દેખાવ અલગ અલગ હોય છે. પ્રાણીઓનો રંગ, કદ અને આકાર અલગ હોય છે. એ કારણે તેઓ એકબીજાથી અલગ પડે છે, જુદા પડે છે. તો આપણે એ બધું જોવાનું છે અને બધા પ્રાણીઓ તેમના રંગ, કદ અને આકારને કારણે કઈ રીતે જુદા પડે છે તે વિશે સમજવાનું છે. આપણે અહીં પ્રાણીઓ વિશે સમજીશું. માંસાહારી પશુઓમાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો આવે છે. આ પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે. વાઘના શરીર પર બે કલરના પટ્ટા હોય છે, પીળા અને કાળા. એના નખ ઘણા લાંબા અને મોટા હોય છે અને ખૂબ ઝડપથી દોડે છે. સિંહના શરીર પર કેશવાળી હોય છે. એના શરીર પર ઘણા બધા વાળ હોય છે અને એના નખ પણ ઘણા લાંબા હોય છે. ચિત્તો અને દીપડો એ બે પ્રાણીઓના શરીર પર ટપકા હોય છે અને ખૂબ ઝડપથી દોડીને પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે. શાકાહારી પશુઓ હાથી, હરણ, ઝીબ્રા અને જિરાફ છે. એ પ્રાણી વનસ્પતિ, પાંદડા અને ફળો ખાય છે. હાથી ઘણું મોટું કદાવર પ્રાણી કહેવાય છે. એના શરીર પર માલ સામાન ઉંચકીને લઈ જવામાં આવે છે. ઘણા મોટા મોટા લાકડા હોય છે, તે હાથીના શરીર પર મૂકીને વ્યવહાર કરવામાં આવે છે. હરણ ખૂબ ઝડપથી દોડે છે. ઝેબ્રા એના શરીર પર પટ્ટા હોય છે. જિરાફની રૂંછ ઘણી લાંબી હોય છે અને તેની પૂંછડી ટૂંકી હોય છે. ઘોડો ક્યાં રહે છે બાળકો? તબેલામાં. ઘોડા ઉપર ઘોડેસવારી કરવામાં આવે છે અને માલ સામાન પણ ઉંચકીને લઈ જવામાં આવે છે. ઘરેરો અને ઊંટ આ ત્રણ પ્રાણીઓ જે છે, ઘોડો, ઘરેરો અને ઊંટ, આ ત્રણેય પ્રાણીઓ માલ સામાનને ઉંચકવામાં મદદ કરે છે. ઘોડો અને ઊંટ ઉપર સવારી પણ કરવામાં આવે છે. ઊંટ ઘણું ઊંચું હોય છે, તે રણમાં ચાલી શકે છે, એટલે રણનું પ્રાણી ઊંટ કહેવાય છે. ઊંટના શરીરના બધા અંગો વાંકા ચૂકા હોય છે, એટલે તેના 18 અંગ વાંકા એવું પણ કહેવામાં આવે છે. હવે જુઓ, કૂતરો, બકરી અને ઘેટું આ ત્રણ જે પ્રાણી છે તેને બધા લોકો પાળે પણ છે. કૂતરો ક્યાં રહે છે? ઘર આંગણા પાસે રહે છે ને,
બધા ઘરમાં બનીને રાખે છે. કૂતરો ઘરની ચોકી કરે છે. કૂતરાની પૂંછડી વાંકી હોય છે અને કૂતરો બધાનું રક્ષણ પણ કરે છે. બકરી બકરી ક્યાં રહે છે? વાડામાં. અને શું આપે છે? બકરી દૂધ આપે છે. બકરીનું દૂધ બાળકો માટે ઉત્તમ ગણાય છે. હવે આવે છે ઘેટું. ઘેટું તેના શરીર પર જે ઊન આવે છે તે ઊનથી આપણે સ્વેટર બનાવીએ છીએ અને તેનાથી આપણને ઠંડીથી રક્ષણ મળે છે. હવે બાળ મિત્રો, આ બધા પ્રાણીઓની પૂંછડી વિશે આપણે સમજી શકીએ છીએ. કઈ રીતે બોલે છે બાળકો? હા, વાઘ અને સિંહ ત્રાળ પાડે છે અને તેની ત્રાળથી બધા દડી જાય છે. હવે બાળકો, ઘોડો. તો ઘોડો કઈ રીતે બોલે છે? ઘોડો હણ હણે છે. અને ગધેડો કઈ રીતે બોલે છે? તમને ખબર છે ને? બરાબર છે. હવે જુઓ કૂતરો. તો કૂતરો કઈ રીતે બોલે છે બાળકો? ચલો બોલો. તો બરાબર. બકરી બકરી કઈ રીતે બોલે છે? બીક બીક એ રીતે બોલે છે ને. તો બાળ મિત્રો, બધા પ્રાણીઓ આ રીતે અલગ પડે છે. જોડો અને લખો. બાળકો, અહીં એક તરફ પ્રાણીઓ છે અને બીજી તરફ પ્રાણીઓની પૂંછડી છે. આપણે અહીં પ્રાણીઓને પૂંછડી સાથે જોડવાનું છે. હવે તમને ખબર છે પ્રાણીઓની પૂંછડી શા માટે હોય છે? ખબર છે? નથી ખબર? તો ચાલો આપણે સમજીએ. બાળકો, આપણા હાથ છે, ખબર છે તમને? હવે આપણા હાથ ઉપર, શરીર ઉપર કંઈક મચ્છર કે માખી એવું બેસે તો આપણે શું કરીએ? હા, હાથથી ઉડાડીએ છીએ ને, હાથથી એ ખસેડીએ છીએ. તો બાળકો, આ પ્રાણીઓના શરીર ઉપર જીવજંતુ બેસી જાય, કર દે, તો એ લોકો શું કરે? હા, એ લોકોની પૂંછડીથી એ જીવજંતુને બગાડે છે, ખસાડે છે. તો પૂંછડીનો ઉપયોગ પ્રાણીઓ આ રીતે કરે છે. તો ચાલો હવે આપણે પ્રાણીઓને પૂંછડી સાથે જોડીએ. હવે જુઓ બાળકો, આ તમને કોનું ચિત્ર દેખાય છે? જુઓ, આ ગાય છે. તો ગાયની પૂંછડી ક્યાં છે તમને દેખાય છે? અહીં ગાયની પૂંછડી આ છે. તો અહીં તમારે શું લખવાનું છે? આ પૂંછડી ગાયની છે. જો હું લખીને બતાવું છું. આ પૂંછડી ગાયની છે. હવે જુઓ બાળકો, બિલાડી. જો બિલાડી, તેને પર પટ્ટા આપેલા છે. તો અહીં પૂંછડી એ રીતે આપી છે. આપણે શોધવાની છે. ચાલો બોલો, કઈ છે? આ છે? નહીં. આ છે? હા. તો આપણે અહીં એને આ રીતે જોડવાનું છે અને અહીં લખવાનું છે. હવે જુઓ સિંહ. તો સિંહની પૂંછડી આ બેમાંથી કઈ હશે બાળકો? કઈ છે? આ છે? ના. સિંહની પૂંછડીના છેડે વાળ છે. તો આ સિંહની પૂંછડી છે. તો આપણે અહીં જોડવાનું છે અને લખવાનું છે. હવે આ ચિત્ર કોનું દેખાય છે બાળકો? ઘોડાનું. તો ઘોડાની પૂંછડી આ છે. તો આપણે અહીં આ જોડીશું અને અહીં તમારે લખવાનું છે. જુઓ, આ ચિત્ર ઘડેડાનું છે. તો એની પૂંછડી અહીં ક્યાં છે? ચાલો શોધો બાળકો. આ છે? ના. આ છે? હા. તો આપણે એને અહીં
જોડીશું અને શું લખવાનું છે આ ગધેડાની પૂંછડી છે ચાલો આ ચિત્ર કોનું દેખાય છે ચાર પગ છે બે કાન છે અને દૂધ પણ આપે છે ખબર પડી કયું છે બકરી બકરી કેવી રીતે બોલે બાળકો ચાલો બોલો હા ચાલો હવે એની પૂંછડી આપણે શોધીએ ચાલો આ છે આ તો બહુ લાંબી છે આ છે ના આ તો આવી ગયું આ તો વાંકી છે આ છે તો આપણે અહીં જોડીશું છે જુઓ એના શરીર પર તપકા દેખાય છે ચિત્તો તો ચિત્તાની પૂંછડી પણ આવી જ હશે તો ચાલો આપણે શોધવાની છે આમાંથી કઈ છે આ છે તો આપણે અહીં જોડીશું અને શું લખવાનું છે આ પૂંછડી ચિત્તાની છે જુઓ આ છે મગર તો મગરની પૂંછડી તો ખબર પડી જાય ચાલો આપણે જોડીએ અહીં આપણે લખીશું બરાબર છે આ પૂંછડી મગરની છે આ જુઓ કોણ દેખાય છે તમને ઝાડ પર ચડે છે કૂદકા મારે છે અને જેની પૂંછડી લાંબી લાંબી હોય છે વાંદરાભાઈ તો એમની પૂંછડી ક્યાં છે ચાલો આપણે જોડીએ આરય તો અહીં આપણે શું લખીશું આ વાંદરાની પૂંછડી છે બાળકો આપણે જંગલ બુકના પાઠમાં ઘણા પ્રાણીઓ વિશે સમજ મેળવી તો તમારે વધુ ને વધુ અભ્યાસ કરીને બધા પ્રાણીઓનું અવલોકન કરવાનું છે જોવાના છે અને કઈ રીતે જુદા પડે છે તે તમારે જોવાનું રહેશે બાળ મિત્રો